વેબિનારમાં જોડાના દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 541મો વેબિનાર છે. આજના વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને ચાલો સુખને અવસર આપીએ આ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 44માં આજે તુલસીનું આરોગ્ય માટે આધ્યાત્મિક મહત્વ વિશે માહિતી આપશે. તુલસી એટલે કે પવિત્ર વનસ્પતિ છે, ઓસિમમ સેન્ક્ટમ, તો સેન્ક્ટમ સેક્રેટ પ્લાન્ટ છે. તો તુલસીનું આરોગ્ય માટે શું શું મહત્વ છે અને આધ્યાત્મિક મહત્વ પણ શું છે, તો એના વિશે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ માહિતી આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. સભ્યો તેમજ મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 541મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 44માં તુલસીનું આરોગ્ય માટે આધ્યાત્મિક મહત્વ વિશે મારું વક્તવ્ય શરૂ કરું છું. આ સૃષ્ટિમાં પરમ કૃપાળુ પરમાત્મા સર્વસ્વ છે. પરમાત્માએ આ બ્રહ્માંડની રચના કરી તેનું પોષણ અને સંચાલન કરે છે, જેના આધારે આ સૃષ્ટિ ચાલે છે. આ પૃથ્વી ઉપર બે પ્રકારની સજીવ સૃષ્ટિ છે, એક વનસ્પતિ સૃષ્ટિ, બીજું પ્રાણી સૃષ્ટિ આવેલી છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બંને એકબીજાના આહાર અને પોષણના પૂરક છે. જેમ કે વનસ્પતિનો ખોરાક એટલે કે મૃત પ્રાણી તેમજ પ્રાણીના મળમૂત્ર એ વનસ્પતિનો ખાતર તરીકે ઉપયોગ થાય છે, જેમાંથી એ પોતાનો ખોરાક મેળવે છે. પ્રાણીનો આહાર એટલે કે વનસ્પતિ આહાર તરીકે તેમજ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. અમુક વનસ્પતિ આહાર તરીકે ઉપયોગી છે અને અમુક વનસ્પતિ આરોગ્ય માટે ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. માનવ માટે ઘણી બધી ઔષધિ સ્થૂળ શરીરનું આરોગ્ય જાળવે છે અને ઘણી બધી વનસ્પતિ સૂક્ષ્મ શરીરનું આરોગ્ય પણ જાળવે છે. આ અમુક વનસ્પતિ સૂક્ષ્મ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, જેને આપણે દિવ્ય વનસ્પતિ અથવા તો દિવ્ય ઔષધિ તરીકે ઓળખીએ છીએ. આ દિવ્ય વનસ્પતિ માનવીનું શરીરનું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેનું આરોગ્ય જાળવે છે. ઘણી બધી દિવ્ય વનસ્પતિઓ પૂજાપાઠ, ધાર્મિક વિધિવિધાન, કર્મકાંડ, વ્રત, ઉપવાસ, તહેવારો, ઈશ્વરનો ભોગ પ્રસાદ, ધાર્મિક આધ્યાત્મિક દ્રષ્ટિએ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
આ દુય વનસ્પતિઓમાં ઘણી બધી વનસ્પતિઓ છે, પરંતુ આજે આપણે તુલસી વનસ્પતિ છે એના વિશે ચર્ચા કરીશું. તુલસીના અન્ય નામો જેમ કે વૃંદા, ગૌરી, કૃષ્ણા, સુલદની, વિષ્ણુપ્રિયા, અમૃતા, સુરભિ, ગ્રામ્યા, વૈજંતી, સુરસા, પત્રપુષ્પા, દેવદુંદુભી, બહુમંજરી, સુલભા, વૃંદાવની, પુષ્પસારા, વિશ્વપૂજિતા, હરિપ્રિયા, નંદિનીય, કૃષ્ણ જીવની, પવિત્રા, સુભગા, તીવ્રા અને પાપનાશીની જેવા અનેક નામો આવેલા છે. લેટિન ભાષામાં ઓસિમમ સેક્ટમ, જેને આપણે રામ તુલસી કહીએ છીએ, જે મોટે ભાગે આપણા બધાના ઘરોમાં હોય છે. બીજી વેરાયટી છે ઓસિમમ ટેન્યુફ્લોરમ, જેને આપણે શ્યામ તુલસી કહીએ છીએ. આ તુલસીનું અંગ્રેજી નામ હોલી બેસિસ છે. તુલસીના પ્રકારો, મુખ્યત્વે તુલસીના બે પ્રકાર છે, રામ તુલસી અને શ્યામ તુલસી. તેમજ અન્ય તુલસીના પ્રકારો છે, જેમ કે સફેદ તુલસી, વન તુલસી, મીઠી તુલસી, લેમન તુલસી, કપૂર તુલસી, તિલક તુલસી, તિલક તુલસી, આવા અનેક પ્રકારો છે. તુલસીમાં રસાયણો છે જે આપણે દવા તરીકે વાપરીએ છીએ, ત્યારે આ રસાયણો આપણા આરોગ્ય માટે ઉપયોગી થાય છે. તો મુખ્યત્વે જે કેમિકલ છે એમાં રસાયણ, એનું નામ છે યુજિનોલ. આ ઉપરાંત ઓલિનોલિક એસિડ, કાર્વાક્રોલ, ફિનોલ, કેમ્ફિન, સિનિયોલ, કેમ્ફર, ફ્લેવેનોઇડ જેવા રસાયણો આવેલા છે. તેમજ વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી સિક્સ અને વિટામિન કે જેવા વિટામિનો આવેલા છે. તેમજ કેલ્શિયમ, ઝીંક એટલે જસત, આયર્ન એટલે લોહ તત્વ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા અનેક ખનિજો આવેલા હોય છે. તુલસીને કારણે મગજ અને શાંતિ માટેના અન્ય કેમિકલો આવેલા છે. તુલસીનું જુદા જુદા શાસ્ત્રોમાં વર્ણન અને તેનું ધાર્મિક મહત્વ, જેમ કે પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે, તે પ્રમાણે તુલસી દર્શન કરવાથી પાપ કર્મોનો નાશ થાય છે. સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે. પ્રણામ કરવાથી રોગોનો નાશ પામે છે. જલ અર્પણ કરવાથી મૃત્યુનો ભય ઓછો થાય છે. ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવાથી મોક્ષ રૂપી ફળ આપે છે, આવું પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે. ગરુડ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે તે પ્રમાણે તુલસીનો છોડ વાવવાથી, જલ અર્પણ કરવાથી, ધ્યાન અને સ્પર્શ અને પ્રણામ કરવાથી પૂર્વ જન્મના પાપોનું નિવારણ થાય છે, આવું ગરુડ પુરાણમાં વર્ણન છે. બ્રહ્મ વૈવર્ત્ય પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે, જેમ કે મૃત્યુ સમયે જો તુલસી પત્ર સાથે જળ પીવડાવવામાં આવે તો પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પામે છે. તેવી જ રીતે
પદ્મ પુરાણમાં તુલસી દૈવીય કુળમાં વૃંદા નામે જન્મી હતી. આ ઉપરાંત શ્રાવણ માસની અમાસના દિવસે ગાય તુલસીનું વ્રત કરવામાં આવે છે. દર મહિનાની એકાદશીએ 11 તુલસી પોતાના ઘરે તૈયાર કરી બીજાને આપવામાં આવે તો અનંત પુણ્યના ભાગીદાર બને છે. ત્યાર પછી ગોલોક ધામ એટલે કે કૃષ્ણનું ઘર પ્રાપ્ત થાય છે. કોઈ પણ મહિનાની એકાદશી અથવા પૂનમને દિવસે, ખાસ કરીને માગસર માસની એકાદશી અથવા પૂનમ ના દિવસે 11 તુલસીજી કુંડામાં તૈયાર કરી આશરે 1 વેતનો એટલે કે તંદુરસ્ત છોડ હોય તેવા 11 ઘરે તુલસીજીનું સ્થાપન કરાવી તો પોતાના કુટુંબમાં અનિષ્ટ ફળોનો નાશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની અવિરત કૃપા મળતી રહે છે. આવી જ રીતે સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે કે ભગવાનને વાસી ફૂલ અને વાસી જળ ચડાવવામાં વર્જિત છે, એટલે વાસી ફૂલ કે જળ ચડાવવામાં આવતું નથી, પરંતુ ફક્ત તુલસી એવી વનસ્પતિ છે અને જળ એવું જળ એટલે કે ગંગા જળ છે કે જે કોઈ દિવસ વાસી થતા નથી અને તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય. તો આ બંને એટલે કે પત્રમાં તુલસી અને જળમાં ગંગા જળ એ ગમે તેટલું જૂનું થાય છતાં એને ઉપયોગ કરી શકાય છે, એટલે કાયમ એને પવિત્ર માનવામાં આવે છે. રામાયણમાં વર્ણન કરવામાં આવેલ છે જેમાં રામના વનવાસ દરમિયાન પર્ણકુટીની સામે સીતાજીએ તુલસી ક્યારો બનાવેલ એવું વર્ણન કરવામાં આવેલ છે. હનુમાનજીએ લંકા જતી વખતે એક ઘરના આંગણામાં તુલસીના છોડનું કુંડું જોવા મળેલ તેવું વર્ણન કરવામાં આવેલ છે. સમુદ્ર મંથન સમયે અમૃત ધરતી પર પડ્યું હતું અને તેમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ હતી એવું માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં પૂજન વિધિમાં તુલસીનું મહત્વ બતાવેલ છે, જેમાં તુલસીના છોડને એકાદશીના દિવસે રોપણ કરવાનું મહત્વ છે. આવી જ રીતે આપણા અનેક ધાર્મિક ગ્રંથોમાં વર્ણન જોવા મળે છે. તુલસી સામે બોલવામાં આવતા મંત્રો તુલસીને આધ્યાત્મિક રીતે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેમજ તુલસીને દિવ્ય વનસ્પતિ ગણવામાં આવે છે. તુલસીની સામે જુદા જુદા મંત્રો બોલવામાં આવે છે, જેમ કે તુલસીને જળ ચડાવતી વખતે ઓમ સુભદ્રાય નમઃ, ઓમ સુપ્રભાય નમઃ આવા મંત્રો બોલવામાં આવે છે. તુલસીની સામે બેસીને બોલવામાં આવતો મંત્ર ઓમ શ્રી તુલસ્યૈ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત, આ મંત્રને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે અને તુલસીની સામે બેસીને બોલવામાં આવે તો એનું ફળ આપને મળે છે. તુલસીની પ્રદક્ષિણા કરવાનો મંત્ર, એવી જ રીતે તુલસી પત્ર તોડતી વખતે બોલવામાં આવતો મંત્ર, સંધ્યા સમયે તુલસી પાસે દીવો કરી બોલવાનો મંત્ર, વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પ સારાનંદનીય તુલસી કૃષ્ણ જીવની, આ મંત્ર નામાષ્ટક મંત્ર કહે છે. આવી જ રીતે જો
તુલસીના મંત્રો બોલતા ન આવડે, અથવા મંત્ર યાદ ન રહે, અથવા મંત્રના ઉચ્ચારણ ન આવડે, તો કોઈ પણ મંત્ર ના બોલી શકાય તો ઓમ સુભદ્રાય નમઃ, ઓમ સુપ્રભાય નમઃ, આવું ટૂંકા મંત્ર બોલો તો પણ તુલસીને કોઈ પણ પત્ર તોડતી વખતે, જલ અર્પણ કરતી વખતે કે સંધ્યા સમયે દીવો કરતી વખતે આ બે ટૂંકા મંત્ર એ બોલો તો પણ ચાલે. આ મંત્ર તુલસી સામે ત્રણ વખત બોલવામાં આવે છે અને મંત્ર ત્રણ વખત બોલી પછી એનું પૂજન, પત્ર તોડવા, પ્રદક્ષિણા કરવી કે સંધ્યા સમયે દીવો કરવા ટાણે ત્રણ વખત બોલવાથી આપને ફળ મળે છે. આવી જ રીતે તુલસી વિવાહ, કારતક સુદ એકાદશીના રોજ એટલે કે દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસીને વિષ્ણુ ભગવાન સાથે પરણાવવામાં આવે છે, તેને તુલસી વિવાહના પ્રસંગ રૂપે ઉજવવામાં આવે છે. આ તુલસી વિવાહના પ્રસંગે ભગવાન વિષ્ણુને શાલિગ્રામ સ્વરૂપે મંડપમાં બેસાડવામાં આવે છે અને બાજુમાં માતા તુલસીને છોડ સ્વરૂપે રાખવામાં આવે છે, પછી પૂજા વિધિ કરવામાં આવે છે. તેમજ ઘરમાં તુલસીના છોડ પાસે શેરડીનો આખો સાપો રાખવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. તુલસી શ્યામ મંદિર દેશનું એકમાત્ર મંદિર છે. તુલસી શ્યામ મંદિર એટલે તુલસી માતા અને શામળાજી બિરાજે છે. આ મંદિર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા પાસે 30 કિલોમીટર કુદરતની પ્રકૃતિમાં જંગલની વચ્ચે આવેલ છે. આ મંદિર આશરે 3000 વર્ષો જૂનું હોવાનું માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ તુલ નામના દૈત્યનો વધ કર્યો હતો, તેથી આ સ્થળને તુલસી શ્યામ નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. તુલસી માતાનું અલાયદું મંદિર, જેમ કે તુલસી શ્યામ છે એ તુલસીજી અને શામળાજીનું મંદિર છે, પરંતુ તુલસી માતાનું અલાયદું મંદિર પંજાબના જલંધર પાસે આ મંદિર દેશનું એકમાત્ર મંદિર છે. આ મંદિરને વૃંદા મંદિર પણ કહે છે અને વૃંદા માતા તરીકે પૂજવામાં આવે છે. તુલસીનું ઔષધિ તરીકે આયુર્વેદમાં ઘણું મહત્વ છે. જેમ કે તુલસીનો રસ તીખો, કડવો અને તુરો છે. એના દોષ કર્મ છે, વાત દોષ અને કફ દોષ નાશક છે. પરંતુ અમુક બીજા દ્રવ્યો સાથે લેવામાં આવે તો ત્રિદોષ નાશક છે. તુલસીના અંગ એટલે કે એનો પંચાંગ છે, એટલે કે એના મૂળ, ડાળી, પાન, ફૂલ અને મંજરી બધું જ ઔષધિ તરીકે, પ્રસાદી તરીકે અને પૂજામાં ઉપયોગી કરવામાં આવે છે. એનું તુલસી પત્ર અને આદુના રસનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. મરી સાથે અથવા મધ સાથે આપવામાં આવે તો શરદીમાં ફાયદો થાય છે. તુલસી પત્ર નિંદ્રા, હતાશા અને નર્વસ સિસ્ટમ અને તણાવની અસરો ઘટાડે છે. તુલસી પત્ર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ત્રણેય ગુણ ધરાવે છે. એટલે બેક્ટેરિયા હોય, ફૂગ હોય કે વાયરસ હોય, બધાને માટે એ કંટ્રોલ કરે છે. તુલસી પત્ર દીપ
ઉત્પન્ન અને પાચન છે, રુચિ ઉત્પન્ન કરે છે. આથી જ આપણે દરેક પ્રસાદ ની અંદર દીપન, પાચન અને રુચિ માટેના ફાયદાથી ઉપયોગી થાય છે. તુલસી પત્ર કૃમિઘ્ન ચામડીના રોગ લોહી સુધારે છે, આધા સીસી માથાનો દુખાવો મટાડે છે, દાંતનો દુખાવો કાન નાક ના દુખાવામાં પણ ફાયદો થાય છે. આમ આયુર્વેદિક ની અંદર પણ ઘણા બધા રોગોમાં તુલસીનો ઉપયોગ થાય છે. તુલસી અને ધાર્મિક માન્યતાઓ. તુલસી વનસ્પતિ સૌથી પવિત્ર માનવામાં આવે છે. તુલસી દેવી સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી એ ભગવાન શાલિગ્રામ ની પત્ની છે, જે વિષ્ણુનું સ્વરૂપ છે. તુલસીજી એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ માટે નિર્જલ ઉપવાસ કરે છે, આથી એકાદશીનું મહત્વ અનેરું છે. તુલસીનો છોડ હોય ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. ઘર અથવા આંગણામાં તુલસીનો છોડ વાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા રહે છે. તુલસીને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીને શ્રદ્ધા સાથે સવાર સાંજ પૂજા કરવામાં આવે છે. તુલસીને સવારે જળ ચડાવવામાં આવે છે, પ્રદક્ષિણા કરવામાં આવે છે. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી મહાલક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. રવિવાર, એકાદશી અને ચંદ્ર કે સૂર્ય ગ્રહણના દિવસે તુલસી પત્ર તોડવા જોઈએ નહીં. તુલસીના છોડની પાસે કચરો, સાવરણી, કચરા ટોપલી કે પોતા કરવાના મેલા કપડા બાજુમાં રાખવામાં આવતા નથી. તુલસી પત્ર તોડતી વખતે સ્નાન કરી સ્વસ્થ હોવા જરૂરી છે. તુલસી પત્ર તોડતી વખતે મંત્ર બોલવો ફાયદાકારક છે. તુલસી માટે સ્વસ્થ જગ્યાએ રોપણ કરવું જોઈએ. તુલસીની બાજુમાં કાંટાવાળી વનસ્પતિ રાખવી નહીં. તુલસીનો છોડ સૂર્યપ્રકાશ અને હવા ઉજાસ હોય તેવી જગ્યાએ રાખવો જોઈએ. તુલસી પત્ર કોઈ પણ પ્રસાદી સાથે આપવામાં આવે છે. તુલસી શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે. તુલસીના પત્રની માળા ભગવાનને અતિ પ્રિય છે. તુલસીના બીજ ગુરુવાર, શુક્રવાર અથવા શનિવારે વાવવા જોઈએ. તુલસીની પરિક્રમા કરતી વખતે આંખો બંધ કરી નમસ્કાર કરવામાં આવે છે. તુલસીના મૂળમાં ચાર તીર્થધામ છે. તુલસીના મધ્ય ભાગમાં દેવી દેવતાઓનો વાસ છે. તુલસીના ઉપરના ભાગમાં વેદો હોય છે. તુલસીના પત્રો દેવી દેવતાના ભોગ ધરાવતી વખતે ચડાવવામાં આવે છે. તુલસી પત્ર શ્રાદ્ધ કર્મમાં ઉપયોગ કરવામાં આવે છે. તુલસી પત્ર વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. તુલસી પત્ર સંધ્યા સમયથી સૂર્યોદય સુધી તોડવામાં આવતા નથી. તુલસી પત્ર તાજા લીલા ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તુલસી પત્ર સૂકેલા હોય તો પણ પૂજાપાઠની અંદર ન મળે તો વાપરી શકાય અને ઔષધ તરીકે વાપરી શકાય. તુલસીના પ્રકાંડ એટલે કે ડાળી માંથી તુલસી માળા, જેને કંઠી કહેવામાં આવે છે, એ બનાવવામાં આવે છે. તુલસી ની માળાના નાના પારા હોય તો ગળામાં પહેરવામાં આવે છે અને મોટા પારા હોય તો મંત્રો માટે
કૃષ્ણને કોઈ પણ ભોગ તુલસી પત્ર વગર ચડાવવામાં આવતો નથી. તુલસી પત્ર કે ડાળીઓ જે ઉપયોગમાં ન લઈ શકાય તેવા હોય તેને તુલસીના છોડ પાસે ખાતર તરીકે વાપરવા જોઈએ. તુલસી પત્રને ગંગાજળમાં રાખી ઘરમાં છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. ઘર આંગણે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસીનું પૂજન કરવાથી તેમજ મળવાથી મૃત્યુનો ભય રહેતો નથી. અંતકાળ સમયે તુલસી પત્ર કપાળ અને હૃદયના સ્થાને રાખવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તુલસી પત્ર દૂધ સાથે ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે દૂધની કોઈ પણ પ્રસાદી હોય એટલે કે દૂધ એની અંદર તુલસી પત્ર ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ પંચામૃત છે તો તેની અંદર તુલસી પત્રનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના છોડ પાસે બેસવાથી શાંતિ, નિર્મળતા, સાત્વિકતા અને શીતળતાનો અનુભવ થાય છે. તુલસીનું પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુષ, સૌભાગ્ય, ભગવત પ્રીતિ પ્રદાન થાય છે. દીકરીને તુલસી ક્યારા સાથે સરખાવવામાં આવેલ છે. તુલસીને સ્વર્ગનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. તુલસીને વૈકુંઠનું પ્રવેશ દ્વાર પણ કહે છે. તુલસી ભગવાનની નજીક જવામાં મદદ કરે છે. તુલસી સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવે છે. તુલસી વિષ્ણુ ભગવાન એટલે કે પરમાત્મા અને આત્મા સાથેનો સુમેળ કરાવે છે. તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કચરામાં ફેંકવો નહીં, પરંતુ કોઈ પણના મૃત્યુ વખતે નનામી સાથે આપવાથી મૃતકને મોક્ષ દ્વાર સુધી લઈ જાય છે. આથી મૃતકની સાથે સુકાઈ ગયેલ તુલસીને પણ અગ્નિદાહ આપવામાં આવે છે. તુલસીનો ઓરા એટલે કે આભા મંડળ ઓછામાં ઓછો 8-10 ફૂટ હોય છે, પણ એ કદાચ પવિત્ર જગ્યાઓ હોય તો આના કરતા પણ વધારે ઓરા હોય છે. આમ આપણા શાસ્ત્રો તુલસી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઉપયોગી થાય તેવું વર્ણન કરેલ છે. આજે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આવતા અંકે ફરી મળતા રહીશું. સૌને જય શ્રી કૃષ્ણ. હવે આપણે તુલસીનું આધ્યાત્મિક મહત્વ વિશે પ્રશ્નો તથા ચર્ચા કરીશું. એ પેલા જાની દાદા, આ તુલસી વિશે અન્ય મંત્રો વિશે જાણતા હોય તો થોડો પ્રકાશ પાડવા જાની દાદાને મારી નમ્ર વિનંતી છે. ત્યાર પછી આપણે બીજા કોઈ પણ પ્રશ્નો એકબીજા પૂછી શકશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. જાની સાહેબ, પુરોહિત સાહેબ કંઈક કહેશે, બરાબર? પુરોહિત સાહેબ, પૂરક માહિતી આપો કંઈક. પુરોહિત સાહેબ, શિવજીને
આયુર્વેદની દ્રષ્ટિએ વિચારીએ તો તુલસીના છોડમાં અપૂર્વ ગુણો હોવાથી આપણી ભારતીય સંસ્કૃતિના ઋષિવરો, અત્યારના આપણા ઋષિવરો અને ઋષિ પુત્રો એક એવી વ્યવસ્થા કરી કે હરેકના ઘરે તુલસીનો ક્યારો હોવો જ જોઈએ, અને આની દ્રઢતા પૂર્વક શરૂઆત કરાવી અને દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને સર્વ લોકોને ઘરે તુલસીના છોડ હોય એવી યોજના કરવાથી વાતાવરણ ઘરનું શુદ્ધ થયું, ઘણા બધા પ્રકારના બેક્ટેરિયાનો નાશ તુલસી દ્વારા થાય છે. તુલસી સાધારણ રીતે તીખી, ગરમ, તીક્ષ્ણ, પિત્તકર, હૃદય, તુરી, અગ્નિદીપક અને લઘુ છે. વાયુ, શ્વાસ, ઉધરસ, કૃમિ, ઉલટી, દુર્ગંધ, બોધ, પાર્શ્વસૂળ, ઝેર, મૂત્રકુચ એટલે ઉણવા, રક્તના દોષો એટલે લોહી વિકાર, શૂળ તથા એડકીનો નાશ કરવાના તમામ પ્રકારના ગુણો ધરાવે છે. તુલસીના એ પિત્તકર કહે છે એટલે પિત્તકર એટલે પાચક પિત્તને વધારવા હોય, અમ્લપિત્તની સમજણ ન થઈ જાય, ગેરસમજણ, એટલા માટે ખુલાસો કરું છું. પાચક પિત્ત વધે તો અગ્નિ પ્રદીપ્ત થાય અને અગ્નિ પ્રદીપ્ત થાય તો ખોરાક પાચન થાય, એટલે એમને અહીંયા પિત્તકર ગણવામાં આવે છે. તુલસી વિશે બીજી તો વધારે વાતો નહીં કરતા, ઘણા બધા એમના ઉપયોગ છે. બાળકને જયારે શીતળાનો રોગ હતો ત્યારે પણ તુલસીનો રસ પીવડાવતા હતા, સાથે સાથે ઘણા બધા લોકો રતાંગળા હોય તેવા લોકોને કાળી તુલસીનો રસ, શ્યામ તુલસીના રસમાંથી રસ કાઢી અને 14 દિવસ સુધી એક એક ટીપું આંખની અંદર જો નાખવામાં આવે તો જે રાત્રિનો નાઇટ પ્રોબ્લેમ્સ હોય છે એમાંથી પણ મુક્તિ આપવા વાળી છે. ખાસ કરીને એ સમયના અસાધ્ય રોગો કે જેમાં મૃત્યુ જ હોય છે એવા રોગોની અંદર પણ ધનુર્વાત જેને ટીટી એટલે ટીટેનસ કહેવામાં આવે, અત્યારે ટીટેનસ ટોક્સાઇડના આપણે ઇન્જેક્શન લઈએ છીએ, ત્યારે ધનુર્વાતની અંદર કાળી તુલસીનો રસ એટલે શ્યામ તુલસીના રસમાં લીલું લસણ અને કાંદાનો રસ એકત્ર કરી અને વારંવાર 2-2 કલાક 1-1 કલાકના અંતરે થોડો પીવડાવવામાં આવતો હતો અને એમને છોડવામાં આવતો હતો, તો એનાથી ધનુર્વાત ભાંગની સાથે આપવાથી, કાળી તુલસીનો રસ આપવાથી પણ ધનુર્વાતના રોગમાં ખૂબ જ ફાયદો થતો હતો. અને એટલે જ આપણા ઋષિમુનિઓ, આપણા પૂર્વજો, આપણા પ્રિય અને આદરણીય બ્રાહ્મણ સમાજ, બ્રાહ્મણો જે સમાજનું કામ કરતા હતા, એ મહાશિવરાત્રિના દિવસે કાળી તુલસીના રસમાં ભાંગ શુદ્ધ કરી અને ઘરે ઘરે 2-2 ચમચીથી 5-5 ચમચી મોટાને કાળી તુલસી વાળી ભાંગ પીવડાવતા હતા, જેથી સમાજને 1 વર્ષ સુધી ધનુર્વાત નામનો રોગ ન થાય, આ હેતુથી એમને પીવડાવવામાં આવતી. જખમમાંથી ઘણી વખત લોહી નીકળતું હોય ત્યાં પણ જો તુલસીના પાંદડા વાટી અને લગાડવામાં આવે અને લેપ કરવામાં આવે તો ખૂબ જ ફાયદો કરે છે. નિર્દોષજન્ય ઉલટીમાં પણ તુલસીનો રસમાં એલચીનું ચૂર્ણ નાખી અને કોઈ પણ પ્રકારની ઉલટીમાં, ઇમરજન્સીમાં જો આ પ્રયોગ કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળે છે. સમયને ધ્યાનમાં રાખીને વાતો તો ઘણી બધી કરવી છે પણ પછી ડાયરામાં કરીશું. તો આજે તુલસીના આધ્યાત્મિક ગુણ, તુલસીના આયુર્વેદિક ગુણ, તુલસીની અંદરના તત્વો વિશે ખાસ સાહેબે આપણને ખૂબ જ સરસ સમજાવ્યું છે અને હજુ પણ ઘણા બધા પ્રશ્નોમાં સાહેબ આપણને સરસ મજાનું સમજાવશે. અસ્તુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેમણે તુલસી ઉપર થોડીક એના ઉપયોગો વિશે અને પૂરક માહિતી આપી. સરસ, ખૂબ ખૂબ આભાર. હવે શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે કંઈક તુલસી વિશે 2 શબ્દો કહે. શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબ. જય ધન્વંતરી બધાને. આવે છે અવાજ મારો? હા, આવે છે, બોલો બોલો. હા, જય ધન્વંતરી. તુલસી, તુલસી હેમ રૂપા રત્ન રૂપા ચમંજરી ભવ મોક્ષ પદાતુભ્યમ હરિપ્રિયામ. એક સરસ મજાનો તુલસીજી વિશે મંત્ર છે કે તુલસી હેમ રૂપા, આખી તુલસી જે છે એ સુવર્ણ રૂપી છે, સુવર્ણ સોના રૂપી છે. રત્ન રૂપી ચમંજરી, એની જે મંજરી જે છે, માંજર જેને કહેવામાં આવે છે, સુકેલા માંજર અને લીલા માંજર, એને રત્ન રૂપ ગણવામાં આવ્યા છે.
મોક્ષ પ્રદાતુભ્યમ, ગમે તેવો પાપ કર્મ કરેલો હોય અને જ્યારે અંત સમયે તુલસીજીનો પત્ર જે છે એ જો મુખની અંદર મૂકવામાં આવે તો એ મોક્ષદાયક માનવામાં આવે છે. એ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ અને હરિપ્રિયામ, હરિ એટલે કે પરમાત્મા વિષ્ણુ પરમાત્મા જે છે એને અતિ પ્રિય એવી આ વૃંદા આ તુલસીજી છે. ખાટ સાહેબે, પુરોહિત સાહેબે તુલસી વિશે ઘણું બધું કીધું છે, વિશેષ તો કઈ નથી, પણ આ એક સરસ મજાનો મંત્ર જે છે એનો આ ભાવાર્થ એટલા માટે બતાવ્યો કે તુલસીનું અનેરું મહત્વ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવેલું છે, અતિ મહત્વ બતાવેલું છે. કોઈ પણ ઔષધિ છોડ જે છે, વનસ્પતિ છે, એના કરતા તુલસીને નંબર વન આપવામાં આવ્યું છે. શું કામ? તો કે તુલસીજી અતિ પ્રિય છે વિષ્ણુ પરમાત્માને અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. બીજું કે આની પેલા એક વખત આપણે ચર્ચા થઈ ગયેલી છે હરિચંદન, ભગવાન વિષ્ણુ પરમાત્માને હરિચંદન અતિ પ્રિય છે. ભાગવત ની અંદર એનો શ્લોક છે સરસ મજાનો, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે હરિ નાસાગ્રે વર મોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. હરિચંદન આખા શરીરે વિષ્ણુ પરમાત્મા કૃષ્ણ ભગવાન હરિચંદન લગાડે છે. તો હરિચંદન એટલે શું? તો એક પુસ્તકમાં મેં વાંચેલું છે, હું ગોતતો હતો, આ બધા ચંદનો માટેનું આખું મારું થીસિસ ચાલુ છે. એવા હરિચંદન એટલે એવું જાણવા મળ્યું છે કે તુલસીજી જે છે એના વન વયા જાય એટલે કે સુકાઈ જાય, ત્યારે આપણે એને મૂળમાંથી ખેંચી લેવાના, અને ખેંચી લીધા પછી એના જે મૂળ હોય અને એનું જે નાનું એવું થડ હોય તુલસીજીનું એને અલગ કાઢી લેવાનું, કાપી લેવાનું, અને ત્યાર પછી એને કોઈ પણ તીર્થ જળ, ખાસ કરીને યમુનાજીનું જળ હોય તો ઉત્તમ બતાવેલું છે, નહીતર પછી ગંગાજી પણ ચાલે, અથવા નર્મદાનું જળ ચાલે, અથવા તો સાદું પાણી પણ ચાલે. જળની અંદર એને ઘસી, પથ્થર ઉપર ઘસી, ઓરસિયા ઉપર, ઓરિસો જે કહેવામાં આવે છે એના ઉપર ઘસી અને જે ચંદન તૈયાર થાય છે એને હરિચંદન કહેવામાં આવે છે. અને આ હરિચંદન જે છે એ શરીર ઉપર જો લગાવવામાં આવે તો આયુર્વેદ તો એવું કહે છે કે એમાંથી અનેક પ્રકારના રોગોનો નાશ થાય છે. બીજું એ છે કે હરિચંદન શરીર ઉપર લાગેલો હોય તો કોઈ પણ પ્રકારના રોગના વાયરસ જે છે એ શરીરમાં પ્રવેશ કરતા નથી. અને ત્રીજી વસ્તુ એ છે કે શરીરની અંદરથી આવતી પરસેવાની ભયંકર દુર્ગંધ હોય તો એનાથી નાશ પામે છે આ હરિચંદન લગાવવાથી. તો આ મુજબ તુલસીજીનું ખૂબ જ મહત્વ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. અસ્તુ, જય તુલસીજી, જય શાલિગ્રામ દેવ. ખૂબ ખૂબ આભાર શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબનો, જેમણે તુલસી ઉપર પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે હું થોડીક બીજી માહિતી આપી દઉં છું. તુલસી જેનું વૈજ્ઞાનિક નામ છે ઓસિમમ સેંક્ટમ, એટલે કે સેંક્ટમ એટલે કે પવિત્ર વનસ્પતિ છે, એટલા માટે એનું જાતિવાચક નામ સેંક્ટમ આપ્યું છે. અને એનું અન્ય સમાનાર્થી નામ છે ઓસિમમ ટેનુફોલિયમ. રામ તુલસી અને શ્યામ તુલસી બે એની વેરાયટીઓ છે. એ સિવાય વન તુલસી જંગલમાં ઉગતી હોય છે, વન તુલસી. પછી કપૂર તુલસી, તેમાં કપૂર જેવી સુગંધ આવતી હોય છે. તિલક તુલસી, એ તો સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે. એક વિલાયતી તુલસી, એ પણ અડબા વિસ્તારમાં ઉગતી હોય છે. તો આ રીતના અલગ અલગ અને ઓસિમમની ઘણી બધી સ્પીસીસ છે. એક મરવો છે, એ ઓસિમમ સે બેસિલિકમ, એ પણ સુગંધ ધરાવે છે. તુલસીના પાનમાં પણ સુગંધ હોય છે. બીજું તુલસી અને અજમાનો ઉકાળો છે, એ શરદી, ઉધરસ, સળેખમ
એમાં ગુણકારી છે તુલસી અને અજમાનો ઉકાળો. અને 5 જાતના તુલસી છે એનો અર્ક બજારમાં મળતો હોય છે, એ ટીપા સ્વરૂપે એનો ઉપયોગ થતો હોય છે. અને કફ સિરપમાં તુલસી અને અવડુસીની ખાસ વપરાતું હોય છે, બરાબર છે. અને બાકી તો ઘણા બધા ઉપયોગો છે જ તે. તુલસી અને મરી તાવમાં અને ઉધરસમાં ઉપયોગી છે. તુલસીનો રસ મધ સાથે પણ લઈ શકાય, તુલસીનો રસ આદુ સાથે પણ લઈ શકાય. અને વિવિધ પ્રકારના હર્બલ ટી બનાવવા માટે તુલસી ખાસ વપરાતી હોય છે. હર્બલ ટી ઉકાળા, આપણા આયુર્વેદિક ઉકાળા હોય અથવા હર્બલ ટી લીલી વનસ્પતિઓને ઉકાળા કરવાના હોય તો ત્યારે આ તુલસી ખાસ વપરાતી હોય છે. તો તુલસી પવિત્ર વનસ્પતિ છે અને ઔષધીય વનસ્પતિ છે. હિન્દુ ઘર આંગણે ખાસ તુલસી ખાસ ઉછેરાય છે અને તુલસીની પૂજા કરવામાં આવે છે, પવિત્ર વનસ્પતિ હોવાથી. અને બાકી સત્યનારાયણની જે કથા છે એમાં પણ પ્રસાદમાં તુલસી પત્ર વપરાતા હોય છે. તો તુલસીનો મહિમા અનેરો છે અને ઔષધિ ઉપયોગીતા અનેક ગણી છે, ઘણી બધી છે. હવે અશોકભાઈ જાની સાહેબને કંઈક કહેવું હોય તો કહી શકે છે. જાની સાહેબ, અશોકભાઈ જાની સાહેબ. બોલો જાની સાહેબ. જાની સાહેબ બોલો, અવાજ આવતો નથી. જાની સાહેબ લેફ્ટ થઈને ફરતી જોડાવ, અવાજ નથી આવતો. અન્ય કોઈને કંઈ કહેવું હોય, દીપકભાઈ ગોસ્વામી કંઈક કહેવું હોય તો તુલસી ઉપર બે શબ્દો કહી શકે છે. દીપકભાઈ ગોસ્વામી. થોડો મોટો અવાજ કરો. જન્માષ્ટમીના દિવસે 1008 તુલસી દળ ભેળા કરી, પાન ભેળા કરી અને કૃષ્ણ ભગવાનના અવાજ મોટો કરો, અવાજ. હેલો, હા આવો બોલો. જન્માષ્ટમીના દિવસે અથવા 11મા દિવસે તુલસી પત્ર એકઠા કરી અને વિષ્ણુ ભગવાનના 1008 નામ છે જે વિષ્ણુ સહસ્ત્ર નામ, એનાથી વિષ્ણુ ભગવાન અથવા કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી બહુ સારો લાભ મળે છે. અને એ એકઠા થયેલા પાનનું પછી આપણે ચૂર્ણ પણ કરી શકીએ અને ઉકાળામાં પણ પી શકીએ, એટલે ભગવાનનો પ્રસાદ મળે. આ પ્રયોગ કરવા જેવો છે. હું ઘણી વખત જન્માષ્ટમીના દિવસે કરું છું. 1008 તુલસી પત્ર લાવી સરસથી ધોઈ, જેમ સંજીભાઈ કીધું કે મૂળિયા સાફ કરીએ, એવી રીતે તુલસીના પાન ધોઈ સાફ કરી અને વિષ્ણુ સહસ્ત્ર નામથી કૃષ્ણ ભગવાનને એક એક અર્પણ કરતા જવાના, આવી રીતની પૂજા પણ થઈ શકે છે. અને એ પાછા પાન એકઠા કરી અને એનું પાછું આયુર્વેદ રીતે ઉપયોગ પણ કરીએ છીએ પ્રસાદ તરીકે. વાહ વાહ, સરસ. બીજું તુલસીને ઉછેરવા બહુ સહેલા છે. તુલસીના જે માંજર હોય, તુલસીને ફૂલ આવે અને પછી એના ફળ બને છે, તો તુલસીના જે સુકાઈ ગયેલા ફળો હોય છે એને ચોળી નાખીએ એટલે ઝીણા બીજ નીકળતા, અને બીજ વાવવાથી તુલસીને સહેલાઈથી ઉછેરી શકાય છે. અથવા તૈયાર તુલસીનો રોપ લાવીને પણ કુંડામાં અથવા તો ક્યારામાં તુલસીને ઉછેરી શકાય છે. હવે અશોકભાઈ જાની સાહેબ જોડાઈ ગયા છે. બોલો અશોકભાઈ જાની સાહેબ. જાની સાહેબ, જાની સાહેબ અનમ્યુટ નથી થતા. અન્ય કોઈને કંઈ કહેવું હોય તો કહી શકો છો. આપણે ગણપરિયા સાહેબ બોલો. સૂક્ષ્મ છે તો એ સ્થૂળ અને સૂક્ષ્મ નો
કન્સેપ્ટ શું અને કેવી રીતે માને છે અથવા એમની ધારણા શું છે એ વિશે જણાવે તો આનંદ થશે. બોલો ખાટ સાહેબ. નમસ્તે વરપડિયા સાહેબ. હવે સ્થૂળ શરીર એટલે આપણે જે હમણાં આયુર્વેદમાં એના ઉપયોગ વાતપીત કફમાં કર્યા એ સ્થૂળ શરીર માટે ત્યાં શરદી માટે ઉધરસ માટે કે કરતા હોય છે. પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જે તુલસીનું મહત્વ છે એ આપણે એની પરંપરાને હિસાબે જાળવી રાખીએ અને આપણા જે માનસિક સ્થિરતા છે, દાખલા તરીકે આજે પ્રસાદી આપણે ખાતા હોય તો આપણે એની તરફથી આપણે પ્રેમ ભાવનાથી એને આરોગીએ આપણે, તો આપણું મન જે પવિત્ર છે તો એના ગુણ છે એ આહાર તરીકે કે ઔષધ તરીકે છે એ પણ પવિત્ર બને. બીજું કે એનો જે ઓરા છે એટલે કે તમે સવાર સાંજ પૂજા કરતા હો તો એક કે બે મિનિટ માટે પણ તમારો ઓરા જો શુદ્ધ થઈ જાય તો પણ દિવસની ઘણી બધી પ્રક્રિયાઓ છે એ તમારા વિચારો માટે, શુદ્ધતા માટે, સાત્વિકતા માટે એ જરૂરી છે. જેમ કે આપણી શરીરની અંદર સૂર્ય નાડી અને ચંદ્ર નાડી છે એ આશરે 45 થી 50 મિનિટે બદલાય છે, પણ જ્યારે સૂર્ય નાડીમાંથી ચંદ્ર નાડી બદલાય ત્યારે 2 મિનિટ ઓવરલેપિંગ થઈ અને ફક્ત 2 થી 5 મિનિટ જ સુષુમ્ના નાડી ચાલે છે અને એનો જે પ્રભાવ મળે છે એ પ્રભાવ ઓરા તરીકે આનો પ્રભાવ મળે કે જે આપણે સૂક્ષ્મ શરીર માટે રહે. એવી જ રીતે આપણે મંત્રો બોલીએ છીએ તો એ મંત્રોના જે તરંગો છે એ આપણા શરીરની અંદર એક્યુપ્રેશર મોઢાની અંદર, હોઠ ઉપર, દાંત ઉપર એ એક્યુપ્રેશરનું જે કામ કરે છે અને એ આપણા મનના હોર્મોન્સ છે એને બેલેન્સ કરે છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો ફાયદો છે. અસ્તુ. બરાબર. છતાં આપણી પાસે કંઈ હોય તો થોડો વધારો કરવા મહેરબાની સાહેબ. બરાબર છે. હવે અશોકભાઈ જાની સાહેબ. હલો. નમસ્તે સર. નમસ્કાર નમસ્કાર. બોલો બોલો. મારા ભાઈ પ્રોબ્લેમ હતો મોબાઈલ માં અને નેટ નહોતું આવતું એટલે મોબાઈલ બદલાવો પડ્યો હતો. શું હવે તુલસીજી વિશે સરસ માહિતી તમે આપી, પણ પૂરક માહિતી માટે કહું છું કે તુલસીના બીજનું જે ચૂર્ણ છે ને એ કોટ મટાડે છે. એટલે રોજ 25 પાન નું ચૂર્ણ રોજ લેવાથી ગમે તેવો કોટ હોય એ સફેદ ડાઘ કાળા થવા માંડે છે. અહીંયા મારી પાછળ જ એક ભાઈ છે અને એને કોટ નીકળો તો દાણા દાણા નીકળી પડ્યા હતા હાથમાં ને એમાં, પછી રોજ રોજ 25 ના એને બતાવેલું હતું એટલે એ રોજ લેતા હતા ને એ બધા કાળા થઈ ગયેલા જોવા મને મળ્યા. એટલે કોટ માટેની દવા છે. બીજું કે તુલસીના રસમાં પ્રોટોજોવા પેરાસાઇટ હોય છે કે જે એવું કેમિકલ છે કે એનો આપણે હજી સુધી બહુ સંશોધન નથી થયું, પણ 1907માં ઇંગ્લેન્ડમાં ઇમ્પીરિયલ મેડિકલ કોન્ફરન્સમાં આ વાતનું રહસ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તો મેલેરિયામાં તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે આ જે તેલ છે એનું અને એમાં જે આ પ્રોટોજોવા પેરાસાઇટનું જે કઈ વસ્તુ છે કે કેમિકલ છે એવી રીતનું છે કે કોઈ પણ તેલ ની અંદર ભળી જાય, સરળતા પૂર્વક ભળી જાય. આ ઉપરાંત પણ જુદા જુદા જે એમાં સંશોધન કર્યું છે એવા ડોક્ટર નાડકર્ણી છે. નાડકર્ણી સાહેબે એને સંશોધન કરીને બધું જોયું, વૈજ્ઞાનિક હતા. તો શરીરની જે વિદ્યુત પ્રાણ વિદ્યુત છે, પ્રાણ ઉર્જા, ઈ પ્રાણ ઉર્જા ઉપર આ તુલસીજીનો પ્રભાવ સીધે સીધો જોવા મળે છે. એટલે શરીરમાં જે પ્રાણ ઉર્જા રહેલી છે, જે શક્તિ આપણે કહીએ છીએ, એનો પણ વધારો અને એના ઉપર પ્રભાવકારી છે. પછી બીજા ડોક્ટર છે ખગેન્દ્રનાથ બસુ પણ આ નાડકર્ણીએ જે પ્રયોગ કર્યા એના પછી આ વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા,
તો એને પણ એ સ્વીકાર કર્યો અને એનું બધું લેખિતમાં બધું સાહિત્ય ઉપલબ્ધ છે કે એ વિદ્યુત ક્ષમતામાં, શરીરની વિદ્યુત ક્ષમતામાં વધારો કરે છે. પછી તમે જે કેમિકલ બોલ્યા પણ તો તુલસીની અંદર ટેનિન અને સેપોનિન પણ છે, ગ્લાયકોસાઇડ છે અને એલ્કોલાઇડ મુખ્ય છે, બાકી આ બધું છે. એટલે એ બધું એમાં છે, તમે બધું વર્ણન કર્યું છે. હવે તુલસીના બીજમાં છે લીલા પીળા રંગનું તેલ છે, એ તેલનું પ્રમાણ છે 17.8%. લીલા પીળા જે બીજ છે એની અંદર 17.8% જેટલું તેલ હોય છે અને સ્ટેરોલ, વસા અમ્લ અને પામેટિક, સ્ટીયરિક આવા બધા રોગોની અંદર ઈ એનો મુખ્ય અમલ છે અને એમાં ફાયદો કરે છે. આ જે બીજ છે ને એ બીજમાં શ્લેષ્મક પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે એ લેવાથી તરત જ ફાયદો થઈ જાય છે. બીજું તમે બતાવ્યું કે વાતાવરણમાં પવિત્રતા, વાયુ શુદ્ધિ અને ઘર કુટુંબનું આરોગ્ય એ બધું સરસ છે, એ તો ઉપયોગી છે. પછી બીજા જે ઉપયોગ છે, મોટામાં મોટો ખાસ ઉપયોગ એ મેં તમને બતાવ્યો કે કેન્સરમાં તુલસીજીના પાન, જો 25 પાનનો તાજો રસ રોજે રોજ વાટીને પીવાથી કેન્સર નું ગુંગળું વધતું અટકી જાય. આ ચેક કરી લેવાની થોડી જરૂર છે વૈદ્યરાજોને, મારી નમ્ર વિનંતી છે કે એ જોઈ લે. બીજું સાપના ઝેરમાં, સાપ કરડી ગયો હોય તો ત્યારે આજુબાજુ તુલસી નું જો કોઈ પણ પાન હોય કે થડ હોય એને ઘસીને જો એની ઉપર લગાડી દેવામાં આવે જ્યાં ડંખ માર્યો છે ત્યાં, તો એ મૂળ ને માખણ સાથે મેળવીને લગાડીને ઘસીને ચોપડી દેવાથી એ ધીમે જો ઝેર ખેંચાતું જાય એમ એ કાળું પડતું જાય છે અને એ રંગ સફેદ થઈ જાય. જે આપણે લગાડેલું હોય કાળું ભાગ એ સફેદ થતો જાય, આ એની નિશાની કે એ ઝેર લઈ લે છે. આવા પ્રયોગો જોવા મળ્યા છે અને એનું માહિતી મારી પાસે થોડીક આપી દીધું. પછી તમે બોલ્યા હતા કે પાન તોડવાનો અન્ય કોઈ મંત્ર છે, તો કે હા છે, એ મંત્ર બોલું છું. એ મંત્ર એક એવો છે જેને આવડતું હોય ખ્યાલ આવે, બાકી તો તમે બોલ્યા કે સુભદ્રાય નમઃ બોલી દે, સુપ્રભાય નમઃ બોલી દે તો પણ ચાલે. તો એનો મૂળ મંત્ર છે જેને આવડતું હોય ને બોલી શકતા હોય ને ભાવ હોય હૃદયમાં, તો માત તુલસી ગોવિંદ હૃદયાનંદ કારીણી નારાયણસ્ય પૂજાર્થ ચિરોમિ ત્વાં નમોસ્તુતે. ચિરોમિ ત્વાં, હું તમને નારાયણની પૂજા માટે થઈને તમને તોડું છું. એટલે આ પાન તોડવાનો મંત્ર હતો. પછી એને પાણી, પાણી આપવું હોય તો એનો મંત્ર છે કે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આદિ વ્યાધિ હરા નિત્યં તુલસી ત્વમ નમોસ્તુતે. પછી એનો નમસ્કાર નો બીજો મંત્ર છે, દેવી ત્વમ નિર્મિતા પૂર્વ અર્ચિતાની મુનીશ્વરે. આગળ મુનીશ્વરે પણ એનું અર્ચન પૂજન કરેલું છે એવો અર્થ છે, ગુજરાતી અર્થ બહુ નહીં છે. દેવી ત્વમ નિર્મિતા પૂર્વ અર્ચિતાની મુનીશ્વરે નમો નમસ્તે તુલસી પાપમ હર હરિ પ્રિય. તો આ પણ એનું છે. બીજું એક છે કે એક વૃંદા દેવ્ય અષ્ટકમ પણ છે, એમાં તુલસીજીનું બહુ જ મહત્વ બતાવેલું છે. અને એને ટૂંકું કહી દઉં કે એ વૃષભ ભાનુની પુત્રી જે રાધાજી હતા, એ રાધાજીએ તુલસીજીને વૃંદાવનના સંરક્ષક તરીકે સ્થાપેલ છે. ખુદ રાધાજીએ કે વૃંદાવનના જે અધિષ્ઠાત્રી દેવી કહેવાય ને, એ અધિષ્ઠાત્રી દેવી તુલસીજી. અને વૈકુંઠમાં પણ એમ કીધું છે કે વૈકુંઠમાં શિખર રત્ન છે એવા જે તુલસીજી છે એના ચરણોમાં હું વંદન કરું છું. બીજું એક પણ છે કે તુલસી રક્ષા સ્તોત્ર પણ છે. હવે ઈ તુલસીજી રક્ષા સ્તોત્ર નો જે વાત છે એનો એકાદ બે બોલી દઉં છું, બધું મને આખું યાદ નથી. પણ તુલસી સ્ત્રી મહાદેવી નમઃ પંકજ ધારિણી શિરો મે તુલસી પાતુ ભાલમ પાતુ યશસ્વી. એટલે આ એક પ્રકારનું રક્ષા સ્તોત્ર છે, એમ કે મારા માથા ઉપર તમે એની રક્ષા કરો.
કપાળ ની રક્ષા કરો. પછી એક બીજો કઈક મને યાદ હતો પણ ભૂલાઈ ગયો છે, એવા તુલસીજી ના રક્ષા સ્તોત્ર માં સાત પ્રકારના શ્લોક આપેલા. છેલ્લું બોલી દઉં છું, ઇતિદાન પરમ ગુહ્યમ તુલસ્ય કવચામૃતમ જાપ્યમ ત્રિવર્ગ સિદ્ધ્યર્થ. ત્રણેય વર્ગ ના લોકો એનો જપ કરી શકે છે. ગૃહસ્થે ન વિશેષતા એટલે ગૃહસ્થો એ ખાસ કરીને સંસારી લોકો એ આ છે. એક બીજો એક મંત્ર યાદ આવ્યો, કટિમ કુંડલી ની પાતુ ગુરુ નારદ વંદિતા. નારદ ઋષિ એની વંદના કરી છે અને કુંડલી ની શક્તિ જે છે એના માટે પણ તુલસીજી ને કીધું છે, કટિમ કુંડલી ની પાતુ, મારી કુંડલી ની જે છે એની પણ તમે રક્ષા કરો. ગુરુ નારદ વંદિતા જનની જાનુની પાતુ જંગે અમ્લ વંદિતા જંગે સકલ વંદિતા. આવું બહુ બધું આખું યાદ નથી પણ એક બીજું છે, નારાયણ પ્રિયા પાદો સર્વાંગમ સર્વ રક્ષિણી સંકટે વિષમે દુર્ગે વંદે મહા હવે નિત્યમ ત્રિસંધ્યો પાતુ તુલસી સર્વત્ર. ત્રણેય સંધ્યાએ જો આ રક્ષા સ્તોત્ર નો પાઠ કરવામાં આવે અને તુલસીજી ની સ્તોત્રોપચાર પૂજા કરવામાં આવે તો માગસર મહિના ની અંદર એનું બહુ ઊંચું ફળ અથવા તો ફાયદો થાય છે. આટલું મારું ધ્યાનમાં હતું, એ વાત થોડી કરતી હતી. સાહેબ આભાર જાની દાદા આપનો, ખુબ ખુબ આભાર. મારે એક પ્રશ્ન પૂછવો. બોલો ને. તમે એમ કીધું કે સુભદ્રાએ નમાય હવે ત્રણ વખત બોલવાનું, એ ત્રણ વખત બોલવાનું કારણ શું છે? ત્રણ વખત બોલવાની વાત થઈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. બીજા કોઈને ખબર હોય તો બોલશો પછી તમે. બીજા કોઈ આપે નહીતર પછી કઈક બોલું. હાલો, ત્રિદોષ ની વાત છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ની વાત છે, સંહારક પાલક ની વાત છે, ત્રણેય ના રોલ ની વાત છે. કુંડલી શક્તિ એટલે કે આપણા આખા શરીર ની રક્ષા થાય, શરીર ની રક્ષા થાય એટલે આપણી આયુ વધે. માગસર મહિનામાં જે મહિનામાં તમે સાહેબે કીધું, ઈ મહિનામાં જો એને ઉખાડી લેવામાં આવે મંત્રો સાથે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એને ઉખાડવામાં આવે, પછી એની ઉપર દવા બનાવવામાં આવે, એને કોઈ રસાયણની સાથે મિક્સ કરવામાં આવે જેની આવરદા વધી જાય. જો તુલસીની આપણે આવરદા વધારી દઈએ, કોઈ પણ ખનિજ દ્રવ્ય આરે, મેટલ મિનરલ આરે, પારા આરે, ગંધક આરે, અથવા તો તુલસીજીમાં પારા તો છે જ, તુલસીજીમાં તો ગંધક ઘટે, તો ગંધક ઘટે સાહેબ, એમાં પારા તો અંશ છે, પારદ નો અંશ હોય ને તો ગંધક ઘટે, ખાલી પાર્વતીજી ઘટે, પાર્વતીજી. સરસ. હવે ડોક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ જલંધર અને વૃંદા વિશે વિશેષ માહિતી આપે. પુરોહિત સાહેબ આમ તો બહુ સરસ રહસ્ય જાની દાદાના પ્રશ્નનો જવાબ આપી દે. હા બોલો. હા જાની દાદા એ પ્રશ્ન પૂછ્યો કે ત્રણ વખત મંત્ર શા માટે બોલવામાં આવે છે, તો ત્રણ વખત બોલવામાં આવે છે. દિવ્ય ઔષધિ નું ઘણું બધું મોટું લિસ્ટ છે અને આની પહેલા ઘણા બધા વેબિનાર થઈ ગયા, એમાં સૌથી પવિત્ર અને સૌથી દિવ્ય ઔષધિ તુલસી માનવામાં આવે છે અને ઘણી બધી વનસ્પતિઓમાં પંચાંગ તરીકે વપરાતી હોય, ઇઝીલી અવેલેબલ હોય, ઘર આંગણે વાવી શકાતી હોય અને મોટા ભાગના ઘરોના આંગણામાં હોય, આ દિવ્ય ઔષધિ તુલસી છે એનો ત્રણ વખત મંત્ર બોલવાથી
સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જે એના માટે છે, એટલે કે ઔષધ તરીકે થાય છે, આહારને પચાવવા માટે થાય છે, આપણા માનસિક એટલે કે અંતઃકરણની પ્રક્રિયા છે એને પણ એ ઉપયોગી થાય છે, અને આત્મા અને પરમાત્માના મિલન માટે એટલે કે આપણું આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર છે એના માટે એટલે કે કારણ શરીર માટે ઉપયોગી છે. આ ત્રણ વખત બોલવાનું કારણ છે. અસ્તુ. બરાબર છે, સરસ. હવે પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ, આપણે તો જાણે જ છે, આ તો જનરલ વાત છે. જલંધર એક નાગર પુત્ર આમતો અને એક રાક્ષસી યોની માંથી એનો જન્મ થયેલો હશે એ પુરાણિક વાતો આપની પાસે વધારે હોય, પણ તુલસીજી નો આગલા જન્મ તરીકે વૃંદા, સતી વૃંદા તરીકે જાલંધર ના પત્ની હતા, અને એ સતી સતીત્વ એટલું બધું હતું કે એની ગૂંથેલી ફૂલની માળા જ્યાં સુધી જલંધર ની ડોકમાં હોય ત્યાં સુધી જલંધર નું મૃત્યુ ન થાય. આ બાજુ મહાદેવ એટલે શિવ, શિવનું અને જલંધર નું ધમશાન યુદ્ધ થાય છે, અને યુદ્ધમાં જલંધર કોઈ પણ હિસાબે જલંધર ને જીતી શકાતો નથી અથવા મારી શકાતો નથી. ત્યારે ભગવાન શિવજી વિષ્ણુ ને વિનંતી કરે છે કે હે વિષ્ણુ, આપ જ આમાં કઈક સહાય કરી શકો. ને વિષ્ણુ ભગવાન જલંધર ના નાથ માટે થઈ અને આબેહૂબ વૃંદા જેવી માળા જલંધર ને પહેરાવતા હતા એવી માળા ધારણ કરી જલંધર નું સ્વરૂપ ધારણ કરી અને વૃંદાની સામે જાય છે, અને એ માળા ઉપર વૃંદાની દ્રષ્ટિ પડે છે એટલે પેલી માળા ત્યાં કરમાવા લાગે છે અને જલંધર નું મૃત્યુ થાય છે. ત્યારબાદ વૃંદાને ખબર પડે છે કે આમાં તો દગો થયેલો છે અને મારા પતિ નું મૃત્યુ થયું છે, એટલે ક્રોધમાં ને ક્રોધમાં આવેશમાં આવે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને એમને વાત કરે છે કે આ જરૂરી હતું, જલંધર નો નાશ કરવો એટલા માટે મારે આ કરવું પડ્યું છે. છતાં પણ વૃંદા ક્રોધાવેશમાં ભગવાન ને કહે છે કે તમે ખરેખર ઈશ્વર નું સ્વરૂપ હોવા છતાં આટલા બધા મૌન રહી અને મારી સાથે છળકપટ કરીને તમે પથ્થર બની જાઓ. ભગવાને કહ્યું કે તારી સામે એક સાક્ષાત ભગવાન સ્વરૂપે હું હોવા છતાં અને જલંધર નું મૃત્યુ નિશ્ચિત હોવા છતાં તને ખબર હોવા છતાં અતિશય તે ક્રોધાવેશમાં મને શ્રાપ આપ્યો માટે તું વન નું લાકડું બની જા. એટલે વૃંદા છે એ પછી એને ખૂબ જ ભગવાનને કાલાવાલા કરે છે. ભગવાન પણ એના ઉપર પ્રસન્ન થાય છે એટલે કે જા આજથી તું તુલસી મા તરીકે તારો પૂજન થશે આખું વિશ્વ તને, આખું હિન્દુસ્તાન. પેલાના સમયમાં તો આપણે ચક્રવર્તી હતા તો આખા વિશ્વમાં તારી પૂજા થશે અને હવે પછીથી તારે કોઈ બીજા જન્મ લેવા નહીં પડે અને તારા લગ્ન પણ. ત્યારે સતી વૃંદા તુલસીના સ્વરૂપમાં આવે છે અને એ પણ ભગવાનના શ્રાપ સ્વરૂપે એને ભગવાનને મુક્ત કરવા માટે થઈને કહે કે આપ શાલિગ્રામ ભગવાન તરીકે પૂજાશો. ત્યારે ભગવાન કહે છે કે તું માં તુલસી તરીકે પૂજાઈશ અને મારી સાથે તુલસી વિવાહ તરીકે જે લોકો તારા લગ્ન મારી સાથે કરાવશે તેમને એક કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થશે ને હવે પછી તારો મોક્ષ એટલે તુલસી સ્વરૂપે તું હરેક ના આંગણામાં મા સ્વરૂપે રહીશ, આગળ તારે જન્મ લેવો નહીં પડે. આવી એક આપણી પુરાણિક કથા છે. અને શિવજીને તુલસી ના ચડે કારણ કે જલંધર ને માર્યો એટલે, પણ હકીકતમાં એની અંદર પણ એક સાયન્સ પડેલું છે. કારણ કે શિવ પૂજા ની અંદર આપણે કોપર એટલે કે ત્રાંબાનું થાળું હોય, ત્રાંબાની ગળતી હોય, ત્રાંબાનો નાગ હોય એમની ઉપર દૂધ ચડાવીએ એ પણ એક પોઈઝન હોય છે, કરણ ચડાવીએ પણ પોઈઝન હોય છે, તતુરો ચડાવીએ પણ પોઈઝન હોય છે. આની પહેલાના ડાયરાની અંદર આ વાત હું કરી ચૂક્યો છું. તો એ બધા પોઈઝન ભેગા થઈ અને નિર્માલ્યમાં જાય ને એની અંદરથી એક સૂક્ષ્મ એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય કે અત્યારે જે સમાજની અંદર આપણે વાયરસ થી પીડાતા રહેલા છે આવા વાયરસ ને અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ થઈ જાય. એટલા માટે જ શિવ
આધ્યાત્મિક દ્રષ્ટિએ તો એને એની જે વિદ્વાનો સમજાવી શકે, પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આ પૂજા કરવાથી એની અંદરના જે બેક્ટેરિયા છે એ અનેક પ્રકારના બેક્ટેરિયા, ઝેરી બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરી નાખે. હવે તુલસી જો શિવજીને ચડાવવામાં આવે તો જેમ ખાર સાહેબે કીધું એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એન્ટીફંગસ, ફંગસ દ્વારા ફેલાતા રોગો, વાયરસ દ્વારા ફેલાતા રોગો અને બેક્ટેરિયલ જે આપણને વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે, આવા બધા રોગોને નાશ કરવા વાળા તુલસીજી એમાં ચડાવવામાં આવે તો પેલા બેક્ટેરિયાનો ગ્રોથ ના વધે, અને એ બેક્ટેરિયાનો ગ્રોથ ન વધે તો સમાજની અંદર અનેક પ્રકારના રોગો ફેલાય. આવા રોગો ના ફેલાય એટલા માટે આ પૂજાને આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ આપ્યું છે. બાકી તો આપણને વિદ્વાનો સમજાવી શકે ધતુરો શા માટે, કરણ શા માટે, દૂધ શા માટે એ બાબત. પછી જ્યાં સુધી શિવજીની ધજાનો પડછાયો હોય ત્યાં સુધી રહેઠાણ માટેની મનાઈ કરવામાં આવી. એનું કારણ પણ આ જ હોય છે કે આવા બેક્ટેરિયા ક્યારેક કોઈ કારણોસર હવાથી ઘરની અંદર વધારે ફેલાય તો નુકસાન પણ થઈ શકતું હશે, એટલે એટલા માટે થઈ અને એમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા. ખાસ અત્યારના સમયની અંદર એક બીજી વાત યાદ આવી છે તો કરી દઉં છું. જે લોકોને એપિલેપ્સી કીટ આવતી હોય અથવા તો જેને દાંતની દોડ વળી જતી હોય, દાંત ચોંટી જતા હોય, આવા લોકોને પણ તુલસીનો રસ ના બે ટીપા નાકમાં નાખવાથી અને હાથ પગના તળિયે રસ ચોળવાથી પણ આવી દાંતની દોડ ખુલી જતી હોય છે અને માણસ સભાન અવસ્થામાં આવતું. એટલે જે તુલસી સ્ત્રી સખી શિવે પાપ હારિણી પુણ્ય દે નમો નારદ નું તે નારાયણ પીએ, છેલ્લે પણ માણસને જો તુલસી નું પાન એમના મોઢામાં મૂકવામાં આવે તો મોક્ષ ની ગતિ ને પ્રાપ્ત થાય. વાહ વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર પૂરે સાહેબ, સરસ સરસ.